અંકલેશ્વરના ગડખોલની સાઈ દર્શન સોસાયટીના રહીશો નરકાગાર સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે। સોસાયટીના ગેટ પર દૂષિત પાણી ઉઘરાઈને તળાવમાં ફેરવાયું છે। પંચાયતમાં રજૂઆત કરાતા તલાટીકમ મંત્રીના ઉડાવ જવાબથી લોકો પરેશાન બની ઉઠ્યા છે। અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત એવી ગડખોલ પંચાયતના અણધર વહીવટને લઈ સ્થાનિક રહીશો ભોગ બની રહ્યા છે। પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા અને હવે સરપંચ રાજની શરૂઆત થયા બાદ પણ હજુ પંચાયતના વહીવટ કરતા તલાટીકમ મંત્રીની ચૂંટણીની આળસ ખંખેરાઈ નથી, જેને લઈ અનેકવિધ સમસ્યા સર્જાઈ રહી છે। ગડખોલ મીઠા ફેક્ટરીની પાછળ 12 વર્ષ જૂની આવેલી સાંઈ દર્શન સોસાયટીના રહીશો તેનો ભોગ બની રહ્યા છે। સોસાયટીમાં પસાર થતી ગટર લાઇન છેલ્લા 1 સપ્તાહથી ઉભરાઈ રહી છે અને સોસાયટી પર ગેટ પર જ ગટરનું દૂષિત પાણી તળાવમાં ફેરવાઈ રહ્યું છે। 1 થી 1.5 ફૂટ સુધીનો પાણીનો ભરાવો થયો છે, જેમાંથી બહાર નીકળવું પણ નર્ક સમાન બની ગયું છે। દૂષિત પાણી લોકોને મજબૂરીમાં સોસાયટીમાં આવાગમન કરવું પડી રહ્યું છે, તો સોસાયટીના કેટલીક લાઇનમાં પણ આ દૂષિત પાણી ઉભરાઈને ફેલાઈ રહ્યું છે, જેમાં મચ્છર માખીનો ઉપદ્રવ વધ્યો છે, તો લોકો રોગચાળાના ભરડા તરફ જઈ રહ્યા છે। સોસાયટીના રહીશો દ્વારા પંચાયતમાં તલાટીકમ મંત્રીને ફરિયાદ કરવા છતાં તેમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી અને સપ્તાહ બાદ પણ સ્થિતિ જેસે ઠે તેસે જોવા મળી રહી છે। અંતે લોકો દ્વારા લેખિતમાં અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। બેન છે, અમે સાંઈ દર્શન સોસાયટી અમારે એ છે 11 વર્ષથી અમારી એવી જ ગંદકી ચાલે છે, નહીં સરપંચ જો આવે કે નહીં તલાટી જો આવે, ખાલી વોટિંગ આવે ને તો એક આંટો મારી જાય ને કહી જાય કે અમે ગટર લાઈન કરવાના છે, બેન કશું કોઈ કરતા નહીં। અને અમે હવે 20 દિવસથી ને એવું પ્રોબ્લેમ છે સોસાયટીમાં, અમે બધા દવાખાનામાં પૈસા ભરીએ છીએ। કાલે જ મેં દવાખાનામાં આવીને આ છોકરીને બી દવાખાનામાં લાવી છે, એટલા નાના નાના બાળકો છે 3-3, 4-4 વર્ષના, એમને દવાખાનામાં દાખલ કરીએ, અમે બી દાખલ થાય છે, કોણ ધ્યાન આપે છે અમારા ઉપર, અમે કઈ જ કોને કહેવા જઈએ। આવી એટલી બધું સંડાસ ઉપર નીકળે છે, 20 દિવસથી એવા જ પાણીમાં અમારો વાપરાશ છે, 1-2 છોકરા તો પડી ગયા, હાથ બી ભાંગી ગયા છે, જોઈ લેજો પાટા એમના હાથમાં, હવે વધારે થઈ ગયું, હવે બરદાસ્ત નહીં થતું, કરો કશું કરવું હોય તો ભાઈ, નહીં તો પછી અમને બી રસ્તો કાઢવાનો છે, આગળ કશું કાઢવું પડશે।